હવે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો. તો આમાં તો આપણને આપેલી છે, એના સિવાયની કઈ કઈ નદી છે? તો કે વાત્રક, મેસવો, હાથમતી, ઢાઢર, આજી, નાગમતી, રંગમતી, ફુલઝર, સુખભાદર, ખારી, કનકાવતી, રૂખમાવતી, મુખી, મચ્છુંદરી, હિરણ, ઓઝત, સની, સિગવડો, રાવળ, ધાતરવડી, માલણ, રૂપેણ, ઊંડ, સસોઈ, ઓરસંગ, સેઢી અને કિમ વગેરે નદીઓ આવેલી છે. અંતઃસ્થ નદીઓની યાદી બનાવો કે તેનું અંતિમ સ્થાન લખો. એટલે કે તમારે એવું લખવાનું છે કે એ નદી ક્યાં જાય છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતઃસ્થ નદીઓ છે. તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે કે તેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે. કચ્છના નાના રણમાં જઈને તે શું થાય છે? પૂરી થઈ જાય છે, સુકાઈ જાય છે. ત્રીજો છે કે રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિશે વિગતે લખો. બરાબર, તો હું તમને અહીંયા બતાવું છું. જો અહીંયા સિંચાઈ યોજનાનું નામ છે અને કઈ નદી પર કરવામાં આવેલી છે તે છે સરદાર સરોવર યોજના. નર્મદા નદી પર બાંધવામાં આવેલી છે, કરવામાં આવેલી છે. પછી કાકરાપારા અથવા તો ઉકાઈ યોજના તાપી નદી કે જે સુરતમાં આવેલી છે ત્યાં કરવામાં આવેલી છે. દાંતીવાડા યોજના બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે, દાંતીવાડા ડેમ કહેવાય એને. ધરોઈ યોજના સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલી છે, એટલે એને ધરોઈ ડેમ કહેવાય. વણાકબોરી અથવા તો કડાણા યોજના જે મહી નદી ઉપર, મહીનું નામ છે મહીસાગર નદી, બરાબર, એટલે મહી નદી તરીકે ઓળખવામાં આવે છે, એના ઉપર બાંધવામાં આવેલ છે. પછી ગોમટા યોજના ભાદર નદી ઉપર બાંધવામાં આવેલું છે. મોરબી અથવા મચ્છુ બે યોજના, એટલે એક વખત એને બાંધી અને તૂટી ગયો તો એટલે ફરીથી બીજી વાર બાંધવામાં આવેલું, એટલે મચ્છુ નદી ઉપર મોરબીમાં બાંધવામાં આવેલી છે. અને રાજસ્થળી એટલે કે શેત્રુંજી યોજના શેત્રુંજી નદી ઉપર બાંધવામાં આવેલો છે, એ ડેમ છે. બરાબર, હવે ચોથો છે કે ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્ર કરીને વર્ગમાં રજૂઆત કરો. તો ગુજરાતમાં ઘણા બધા ડુંગરો આવેલા છે, પણ એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કેમ મિત્રો આવું કરવામાં આવે છે? જો અહીંયા તમને દેખાય છે, આને આપણે ત્રણ ભાગમાં વહેંચી દીધો છે. આ કચ્છનો ડુંગરાળ વિસ્તાર, બરાબર, આ કચ્છ વિસ્તાર છે એને કચ્છનો ડુંગરાળ વિસ્તાર કહેવાય. પછી સૌરાષ્ટ્ર, આ નીચેનું જે ભાગ છે આટલો, એને સૌરાષ્ટ્ર વિસ્તાર કહેવાય છે, એટલે સૌરાષ્ટ્રનો ડુંગરાળ વિસ્તાર. અને આ બાકીનો આ જે સાઈડ છે ને, એને આપણે ત્રીજો એટલે કે તળ ગુજરાતનો ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. તો કચ્છનો ડુંગરાળ વિસ્તાર છે એમાં ભુજિયો, કાળો, લાલિયો, ધીરણોધર અને કંથરોટ ડુંગરો આવેલા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ચોટીલામાં ચોટીલા ડુંગર, પોરબંદર પાસે આવેલો બરડો ડુંગર, પાલીતાણા પાસે શેત્રુંજો ડુંગર, ભાવનગરની ઉત્તરમાં ખોખરા ડુંગર અને જૂનાગઢમાં સૌથી મોટો આપણો ગિરનાર પર્વત આવેલો છે, જેની ઉપર ગોરખનાથનું શિખર આવેલું છે. એ સૌથી ઊંચું ગુજરાતનું શિખર છે, સૌથી ઊંચો પર્વત છે. બરાબર, પછી તળ ગુજરાતમાં તો કે અરવલ્લીની ગિરિમાળા આવેલી છે વલસાડમાં. બરાબર, પછી ગબ્બરનો ડુંગર, તારંગાનો ડુંગર, ઈડરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, રાજપીપળાનો ટેકરીઓ, વલસાડ નજીક પારનેરાનો ડુંગર અને સાપુતારાના ડુંગરોનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે કે સાપુતારા છે એ એક ગિરિમથક છે. ઝીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા હતા. જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા. કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે.
આ બધા પાક રવિ પાક તરીકે ઓળખાય છે. બરાબર મિત્રો, જો જમીન કોઈ પણ પાકને ઉગાડવા માટે ડાયરેક્ટ એમાં વાવી દેવામાં આવતું નથી, ત્યાં સૌથી પહેલા શું કરવામાં આવે છે, જમીન ચેક કરવામાં આવે છે અને કઈ જમીનમાં કયો પાક સૌથી સારો ઉગશે એ ચેક કરવામાં આવે છે અને પછી જ એમાં પાક વાવવામાં આવે છે. જો હવે તમને અહીંયા નકશો બતાવવામાં આવેલો છે અને અહીંયા તમને આખું લિસ્ટ આપેલું છે કે કઈ નિશાની છે, કયા પાક માટેની છે. તો ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, ખારેક, કેરી, એરંડા, ઈસબગુલ, જીરું. ઈસબગુલ એટલે કે ગુલાબમાંથી બનાવવામાં આવે છે. બરાબર. પછી જીરું, વરિયાળી, બટાકા, ડુંગળી, ખજૂર અને કાજુની ખેતી આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. હવે તમને અહીંયા દેખાય છે કે કયા કયા રાજ્યમાં કયા કયા જિલ્લામાં કઈ કઈ વસ્તુ વધારે પ્રમાણમાં ઉગે છે. જો અહીંયા તમને દેખાય છે, બરાબર. તો આનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો. તમારે જિલ્લા પ્રમાણે લખવાનું છે કે કયા જિલ્લામાં કઈ કઈ ખેતી સૌથી વધારે થાય છે. બરાબર. પછી છે કે જુદા જુદા પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. હવે પહેલા તો એમ થાય કે રવિ પાક એટલે શું, પછી ખરીફ પાક એટલે શું અને જાયદ પાક એટલે શું. તો એ હું તમને સમજાવી દઉં કે રવિ પાક એટલે, જો અહીંયા છે રવિ પાક એટલે શિયાળાના સમયમાં થતા પાકને રવિ પાક કહે છે. એનો સમય ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં તેને વાવવામાં આવે છે અને 4 મહિનામાં તે તૈયાર થઈ જાય છે, એટલે કે માર્ચ અને એપ્રિલમાં તેને લણણી થાય છે, એટલે કે પૂરો થઈ જાય છે. એટલે શિયાળામાં થતા પાકને રવિ પાક કહે છે. હવે બીજું છે જાયદ પાક. જાયદ પાક એટલે કે ઉનાળો પાક. શિયાળો પછી શું આવે, ઉનાળો અત્યારે ચાલુ થઈ ગયો છે ને, એ તો ઉનાળો પાક કે જેનો સમય શું છે, તો કે માર્ચ મહિનામાં વાવવામાં આવે. માર્ચ અથવા એપ્રિલમાં પાકને વાવવામાં અત્યારે બધા થઈ ગયા હશે. બરાબર. તમારા દાદા કે કાકા મામા કોક હશે જે ખેતી કરતા હશે, એ લોકો અત્યારે પાક વાવતા હશે અથવા તો કાપણી કરતા હશે. શિયાળા પાકની કાપણી કરે અને પછી અત્યારે શું કરે, તો કે ઉનાળુ પાક જે હોય એ વાવે. અત્યારે વાવશે તો ક્યારે કાપશે, તો કે જૂન મહિનામાં એ પાક તૈયાર થઈ જશે, એને જાયદ પાક કહેવાશે અને એ કાપશે. બરાબર. જૂન મહિના સુધીનો હોય, એનો સમયગાળો માર્ચથી જૂનનો હોય. એવી રીતના છેલ્લો છે ખરીફ પાક. ખરીફ પાક એટલે ચોમાસાનો પાક. ચોમાસામાં વાવવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. તેનો સમય જૂન અથવા જુલાઈમાં તેને વાવવામાં આવે છે અને પછી ઓક્ટોબર નવેમ્બરમાં તેની લણણી થાય છે, એટલે કે એ પાક તૈયાર થઈ જાય છે. આમ ત્રણેય પાક ત્રણેય ઋતુ પ્રમાણે થાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. રવિ એટલે શિયાળો, જાયદ એટલે ઉનાળો, ખરીફ એટલે ચોમાસુ. હવે જો રવિ પાકમાં કયો શું શું વાવવામાં આવે છે, જાયદ પાકમાં શું વાવવામાં આવે છે અને ખરીફ પાકમાં શું વાવવામાં આવે છે, તો ઘઉં, જુવાર, તમાકુ, એરંડા, જીરું, વરિયાળી વગેરે રવિ પાક એટલે કે શિયાળામાં વાવવામાં આવે છે. જ્યારે બાજરી, પછી ખારેક, કેરી એ બધા જાયદ પાક છે, એટલે કે ઉનાળુ પાક છે. બરાબર. આને ઉનાળામાં વાવવામાં આવે છે. જ્યારે ડાંગર, મકાઈ, મગફળી, કપાસ અને ડુંગળી છે એ ખરીફ પાક છે. બરાબર. એને ચોમાસામાં વાવવામાં આવે છે. પ્રથમ તરત જ બોલ્યો, હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા માટે ગયો હતો. તેમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના નાના બચ્ચા હતા, એક ધોળું અને બીજું કાળું. ફૂવા રોજ ગાય અને ભેંસનું દૂધ ગામની ડેરીઓમાં આપવા જતા હતા. ગામની ડેરીમાં આણંદમાં આવેલી અમૂલ ડેરીને અને તેની નીચે ત્રિભુવનદાસ અમૂલ ડેરીનો અને તેની નીચે ત્રિભુવનદાસ પટેલ તેમજ ડોક્ટર વર્ગીસ કુરિયનનો પણ ફોટો લગાવેલો હતો.
डॉक्टर વર્ગીસ કુરિયન ના ફોટા નીચે શ્વેત ક્રાંતિ ના પ્રણેતા એમ લખેલું હતું। હવે શ્વેત ક્રાંતિ ના પ્રણેતા એટલે શું? તો કે શ્વેત એટલે સફેદ, ક્રાંતિ એટલે કે એક નવી પ્રગતિ કરે તે, તેના પ્રણેતા એટલે કે તેને સ્ટાર્ટ કરનાર, સ્વરૂપ આપ કરનાર, બરાબર। તો કે દૂધ જે છે એ કોઈ પણ માણસ આટલી બધી ગાય ભેંસ હોય તો એક એક ઘરે પહોંચાડે તો કેટલી વાર લાગે? તો એની જગ્યાએ જે ડોક્ટર વર્ગીસ કુરિયન હતા તેણે અમૂલ ની સ્થાપના કરી। અમૂલ તો તમે જાણો જ છો, બરાબર। તો અમૂલ એટલે શું છે? તો કે એક સહિયારી બેંક છે, સહિયારી મંડળી કહેવાય, જેનું આખું ફૂલ ફોર્મ શું છે? તો કે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, બરાબર। એ શું કર્યું છે? તો કે જે વર્ગીસ કુરિયન હતા એમણે અને જે આ ત્રિભુવનદાસ પટેલે ભેગા થઈને 10-15 જણાએ ભેગા થઈને એક મંડળી સ્થાપી અને બધાએ ભેગું કરીને જે ગોવાળો હોય એની પાસેથી દૂધ મંગાવે અને પછી ત્યાં દૂધમાંથી નવી નવી વસ્તુઓ બનાવવાનું એણે સ્ટાર્ટ કર્યું। તમને ખબર છે અમૂલની આઈસ્ક્રીમ, પછી પનીર, ચીઝ બધું આવે છે ને, હવે તો દૂધ પણ વેચવા માંડ્યું છે। એટલે અમૂલની સ્થાપના આવી રીતના થઈ। એટલે ડોક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પ્રણેતા એમ નામ આપ્યું છે। ભવ્યના મમ્મી બધા માટે કપમાં દૂધ લાવ્યા। મૈત્રીએ કહ્યું, મમ્મી આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા તે જ છે ને? અવનવી કેટલા બધા પ્રકારની ડિઝાઇન વાળા કપમાંથી મેં અને તેમે આ કપ પસંદ કર્યા હતા। દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈને હર્ષે ભવ્યને પૂછ્યું, આ શું છે? તે ક્યાંથી લાવ્યા? કાકાએ કહ્યું, આ ચરખો છે, હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી કિનારે જે આશ્રમ આવેલો છે ગાંધી બાપુનો, તે જોવા ગયા હતા ત્યારે તે ચરખો લાવ્યા હતા। ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગની અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટેની લડત ઉપાડી હતી। જોણે સ્વદેશી એટલે કે આપણા દેશમાં તૈયાર થતી વસ્તુઓનો ઉપયોગ કરવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો એટલે કે એને આપણે ઉપયોગમાં લેવી નહીં, એવું ગાંધીજીએ કીધું હતું। જો આના થકી આપણે શું જાણવા મળે કે આપણા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં કયો જે બિઝનેસ છે, ધંધો છે એ વિકસ્યો છે એ જાણવાનું છે। ઉદ્યોગ અને ખનિજ સંપત્તિ એટલે કે સિમેન્ટ, ડોલોમાઇટ, એસ્બેસ્ટોસ, મેગેનીઝ, દવા ઉદ્યોગ, ગ્રેનાઇટ, ચિનાઈ માટી, તાંબુ, સિસુ, જસત, અકીક ઉદ્યોગ, ફ્લોર સ્પાર, ડેરી ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, ખનિજ તેલ, મીઠું, ખાંડ, મત્સ્ય ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો અહીંયા આવેલા છે। જો જેની ચિહ્ન તમને દેખાય ને એ ચિહ્ન એ જિલ્લામાં વધારે પડતો આવેલો હોય, બરાબર। તો આપણા જામનગરમાં ખાસ કરીને શું આવેલું છે? તો કે રાસાયણિક ખાતર, પછી હીરા ઉદ્યોગ છે, પછી વત્તા એટલે કે દવા ઉદ્યોગ છે અને ફેક્ટરી દોરેલી છે એટલે કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ અહીંયા વધારે છે। એવી રીતના તમારે આખા નકશાનો અભ્યાસ કરવાનો છે અને કયા જિલ્લામાં કયો ઉદ્યોગ વધારે પડતો છે એ તમારે જોવાનું છે। હવે અહીંયા બીજો નકશો આપેલો છે ગુજરાતમાં જોવાલાયક સ્થળો, બરાબર। જો હવે જોવાલાયક સ્થળો ગુજરાતના કયા જિલ્લામાં કયું સ્થળ વધારે જોવાલાયક છે તે છે, તો ચોરસ લાલ આપેલો હોય તો ધાર્મિક સ્થળ ત્યાં વધારે છે, પછી સ્ટાર આપેલો હોય તો શિલ્પ સાહિત્ય, બરાબર, ત્યાં શિલ્પ કારે વધારે આપેલા હોય, શિલ્પો બધા વધારે હોય, પછી ત્રિકોણ એટલે કે ગિરિમથક જે પર્વત આવેલા હોય તે, પછી લંબચોરસ એટલે કે અભયારણ્ય આવેલું હોય, આપણે અહીંયા છે ને એક અભયારણ્ય એવી રીતના, પછી રાઉન્ડ હોય તો પ્રવાસી સ્થળો, પછી આવી રીતના હોય તો રેતાળ સમુદ્ર તટ આવેલો છે, બરાબર। આવી રીતના તમારે આનો અભ્યાસ કરવાનો છે। હવે જો એમાં અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ તમને આપેલું છે કે તમે ક્યાં કયું સ્થળ તમે જોયું છે। હવે જો આમાં તમને દેખાય છે પાલિતાણામાં ધાર્મિક સ્થળ વધારે છે, પછી દ્વારકા પણ એક ધાર્મિક સ્થળ છે, પછી ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ છે ને એ છે, પછી અહીંયા આ બધો સમુદ્ર કિનારો છે એટલે અહીંયા વધારે છે। જો ડુમ્મસનો બીચ, ઉમરાટ બીચ, તિથલ બીચ આવા બીચ આવેલા છે।
પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આ શું છે? પ્રવાસી સ્થળ છે, દેખાય છે અહીંયા જો, પ્રવાસી સ્થળ છે. એવી રીતના ગાંધી આશ્રમ છે, કાંકરિયા તળાવ છે, વડનગરનું તોરણ છે, અંબાજી મંદિર છે, કચ્છનું સફેદ રણ છે, હાજીપીરની દરગાહ છે, કોટેશ્વર મહાદેવ છે, પછી માતાનો મઢ આવેલો છે, માંડવી બીચ આવેલો છે, બરાબર. એવી રીતના અહીંયા આવેલું છે. હવે ચર્ચા કરો અને નોટબુકમાં લખો કે જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદી તૈયાર કરો અને તમારા વર્ગમાંથી કોણે ક્યાં ક્યાં સ્થળોની મુલાકાત લીધી છે તેની પણ ચર્ચા કરો. તો આ તમારે ઘરેથી બનાવવાનું છે કે એક જિલ્લામાં કેટલા, કયા જિલ્લામાં કયા ધાર્મિક સ્થળો અથવા તો જોવાલાયક સ્થળો આવેલા છે. પછી છે કે તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા લખો. તમારે તમે જ્યાં ફરવા ગયા હોય તમારો પોતાનો અનુભવ અને એની વિશિષ્ટતા, શું ત્યાં નવું હતું એના વિશે તમારે લખવાનું છે. તમારા અને તમારા પાડોશી જિલ્લાઓમાં આવેલ વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ બે સ્થળ વિશે લખો. તો આપણે જો આપણો જિલ્લો કયો, જામનગર, અને જામનગરની બાજુના જિલ્લાઓ જોવાના, તો મોરબી, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, આ ચાર વિશેની માહિતી પણ તમારે એકત્ર કરવાની અને એના વિશે લખવાનું કે ત્યાં કયા કયા સ્થળ આવેલા છે, બરાબર. અને એમાંથી કોઈ પણ બે સ્થળ વિશે ડીપમાં, વધારે ઊંડાઈથી લખવાનું. હવે મામાની નજર વ્રજે પહેરેલા ટીશર્ટ પર પડી. તેની પર આપેલા ફોટોને જોઈ તેણે બધાને પ્રશ્ન કર્યો કે આ કયા મંદિરનો ફોટો છે, કોઈને ખબર છે? બધાએ નકારમાં માથું ધુણાવ્યું, એટલે બધાએ ના પાડી, બરાબર. મામાએ કહ્યું આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી માતાના મંદિરનો છે, બનાસકાંઠામાં જે સૌથી મોટું અંબાજી મંદિર આવેલું છે ને એનો છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધીમાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર વિસ્તરેલો છે. મેં કીધું હતું ને તળ વિસ્તાર એ બાજુ છે. વાત આગળ વધારતા કથને કહ્યું, હા મામા, અમે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા જોવા ગયા હતા. તે લગભગ સમુદ્રથી 1000 મીટરની ઊંચાઈ આવેલું છે. જો ગિરિમથક એટલે શું, તો કે ત્યાં ઘણા બધા પર્વતો આવેલા હોય, બરાબર. અને જે સૌથી ઊંચું પર્વત હોય, એટલે કે એનો ભાગ એકદમ ટોચ ઉપર આવેલો હોય, એને ગિરિમથક કહેવાય. તો એ આ જે સાપુતારા છે એ ગુજરાતના સમુદ્ર કિનારાથી 1000 મીટરની ઊંચાઈ આવેલું છે, એટલે એ લોકો ત્યાં ફરવા ગયા હતા, બરાબર. હવે છેલ્લે આપણે શું શીખ્યા, તો કે વર્ષ 2019ની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા આવેલા છે તેનો અભ્યાસ કર્યો. પછી ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે તેનો અભ્યાસ કર્યો, કે જે આખી દુનિયાને બે ભાગમાં વહેંચે છે એ આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે. પછી ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે અને જેનો દરિયા વિસ્તાર 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાત રાજ્યની નદીઓ અને તેમની સિંચાઈ યોજનાઓ વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને ગુજરાત રાજ્યના મુખ્ય પાક કયા કયા પાક લેવામાં આવે છે તેનો પણ અભ્યાસ કર્યો. અને છેલ્લે ગુજરાત રાજ્યમાં જોવાલાયક સ્થળ, ઉદ્યોગ અને શિલ્પ સ્થાપત્યો વિશે પણ આપણે માહિતી મેળવી. તો મજા આવી ને મિત્રો આજના પાઠમાં? ચાલો આવી રીતના શીખતા રહેજો અને નવું નવું જાણતા રહેજો. અહીંયા આપણો સિલેબસ પૂરો થાય છે, બરાબર. ચાલો, થેન્ક યુ, બાય.